પાટણના સાંતલપુરમાં પણ વહેલી સવારે આવેલ મિની વાવાઝોડાને કારણે ચારણકા સોલાર પ્લાન્ટમાં નુકસાન પહોંચ્યું છે. સોલાર પ્લાન્ટમાં એલેક્સ કંપનીના ભારે પવનને કારણે પ્લેટોને નુકસાન પહોંચ્યું છે. સોલાર પ્લાન્ટમાં એલેક્સ એસ્ટ્રલ ગ્રુપ 25 મેગાવોલ્ટ પાવર પ્લાન્ટમાં સોલાર પેનલ તૂટતા જ કંપનીને નુકસાન પહોંચ્યું છે. ભારે પવનમાં અમદાવાદ શહેરમાં અનેક જગ્યાએ નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે. રામદેવનગર ચાર રસ્તા પર આવેલ હોટલ કોટિયાડ મેરિયટનું મહાકાય હોર્ડિંગ તરાશાય થયું હતું. મોટું હોર્ડિંગ તરાશાય થતાં જ હોટલનું એક્ઝિટ ગેટ બંધ કરવામાં આવ્યું હતું, જ્યારે એક ગાડી પર હોર્ડિંગ્સ પડ્યું હતું અને ગાડી ફસાઈ હતી. તો વડોદરા અટલ બ્રિજની પ્રોટેક્શન વોલ તૂટી. 6 મહિનાના ટૂંકા ગાળામાં અટલ બ્રિજની પ્રોટેક્શન વોલ તૂટી છે. ભારે વરસાદ અને પવનને કારણે વોલ ધરાશાય થઈ હતી. મનીષા ચોકડી નજીક બ્રિજ નીચે બનાવી હતી પ્રોટેક્શન વોલ. કાર્યપાલક ઇજનેર અને તેમની ટીમ પહોંચી હતી સ્થળ પર. પ્રોટેક્શન વોલની ગુણવત્તા સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે. હલકી ગુણવત્તાના બ્લોક પ્રોટેક્શન વોલમાં વાપરવામાં આવ્યા હોવાની પણ આશંકા સેવાઈ રહી છે. એકચ્યુઅલી બ્રિજની નીચેનો જે પાર્ટ છે ટ્રાયેંગલ પાર્ટ થાય છે, અને ટ્રાયેંગલ પાર્ટમાં જે વોલ કરી છે એ બ્રિજની નીચે કોઈ જાતનું કચરાનું કે બીજી રીતનું ન્યુસન્સ કે દબાણ કરીને કોઈ અંદર ઘૂસે નહીં એના માટેની આ પ્રોટેક્શન વોલ છે. આને બ્રિજના સ્ટ્રક્ચર સાથે કોઈ લેવા દેવા નથી. બ્રિજ સંપૂર્ણપણે સુરક્ષિત છે. આ જે વોલ છે એને તો રિસ્ટોર પૂર્ણ કરી દેવામાં આવશે.